નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. ચૂંટણી પંચે જાહેર કર્યા ચૂંટણી કમિશનરના નામ. ગોવાની ઝુરી રિસોર્ટમાં આઈટીના દરોડા, તપાસ રાજકોટ સુધી પહોંચી. લોકસભા ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ. સમાચારો જોઈએ વિસ્તૃતમાં. ચૂંટણી પંચે ભારતના ચૂંટણી પંચ માટે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંધુની નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. ગુરુવારે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 7 લોક કલ્યાણ માર્ગ પર ચૂંટણી કમિશનરોની નિમણૂક પર નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી કમિશનર પદેથી અરુણ ગોયલના રાજીનામા અને અનુપચંદ્ર પાંડેની નિવૃત્તિને કારણે 2 પદ ખાલી પડ્યા હતા. હવે આ પોસ્ટની કમાન જ્ઞાનેશ અને બલવિંદરને સોંપવામાં આવી છે. ચૂંટણી કમિશનરોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા સરકારી ભલામણોના આધારે કરવામાં આવી હતી, જેમાં સૌથી વરિષ્ઠ સભ્ય સામાન્ય રીતે સીઈસી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો સીઈસી અને ઈસીની નિમણૂક અંગેના તાજેતરના કાયદાએ આ પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. બિલ્ડર લોબી પરના સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ આવકવેરા વિભાગ જાણે શાંત ન બેઠું હોય તેવી સ્થિતિ ઉદ્ભવિત થઈ છે. કારણ કે આજ વહેલી સવારથી જ પણજી ખાતે આવેલા રિસોર્ટમાં આઈટી દ્વારા સર્ચ અને સર્વે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેની તપાસ રાજકોટ સુધી લંબાવાઈ છે. મળતી માહિતી મુજબ ગોવાની ઝુરી હોટેલ પર વહેલી સવારથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અહીં અમદાવાદ, દિલ્હી તથા બેંગ્લોરમાં પણ સર્ચ ઓપરેશન અને સર્વે હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે કોઈ એક હોટલ અને તેને સંલગ્ન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની પર સર્વેની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં સવિશેષ ગોવાની ટીમ સર્વે કરી રહી છે. હોટેલ ઇન્ડસ્ટ્રીઝ પર આ પૂર્વે સર્ચ ઓપરેશન અને સર્વે ઓપરેશન હાથ ધરાયા હતા, ત્યારે રાજકોટમાં ગોવાના રિસોર્ટની લિંક ખુલતા સર્વે હાથ ધરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોના નામની બીજી યાદીમાં ગુજરાતને 7 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમાં સુરત બેઠક પરથી વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશના સ્થાને મુકેશભાઈ દલાલને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર બેઠક પર વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળની ટિકિટ કાપી પૂર્વ મેયર નિમુબેન બાંભણિયાની ટિકિટ આપવામાં આવી છે. સાબરકાંઠા બેઠક પર દીપસિંહ રાઠોડની ટિકિટ કાપી ભીખુજી ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો ત્યાં ગીતાબેન રાઠવાને કાપી તેના સ્થાને જસુભાઈ રાઠવાને ટિકિટ અપાઈ છે. જ્યારે વલસાડ બેઠક પર વર્તમાન સાંસદ કેસી પટેલના સ્થાને ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે વડોદરામાં રંજનબેન ભટ્ટ અને અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવાસ અને ઓડી કૌભાંડમાં ભાજપના જ 2 મહિલા કોર્પોરેટરના પતિના નામ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ બંને મહિલા કોર્પોરેટર અને તેમના પતિ સામે કાર્યવાહી કરી છે. રાજકોટના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને તેમના પતિ કવા ગોલતર, વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવબેન જાદવ અને તેમના પતિ મનસુખ જાદવને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને મહિલા કોર્પોરેટર અને તેમના પતિને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આવાસ યોજના પ્રકરણમાં વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વજીબેન કવાભાઈ ગોલતર અને વોર્ડ નંબર 6ના અમારા કોર્પોરેટર દેવબેન મનસુખભાઈ જાદવ આ બંને સામે આવાસ યોજનામાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ થયો હતો, જેના પરિણામે એમની સામે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી. એમાં સ્પષ્ટ રીતે ગેરરીતિ અમારી સામે આવેલ છે. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે માને છે, કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે, પ્રમાણિક પારદર્શક વહીવટથી સમગ્ર દેશ ચાલે છે. ગુજરાત રાજ્યમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે અને ગરીબોના ઉત્થાન માટે કામ કરતી સરકાર છે. રાજકોટ મહાનગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો લગભગ 4.5 દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું સ્વચ્છ શાસન છે. આવા સમયે આવી ગેરરીતિ ચલાવી ન લેવાય એવું અમારા પ્રદેશ હાઈકમાન્ડ પણ ચોખ્ખું માને છે, સ્પષ્ટ માને છે અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે આ બંને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રી ને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને સસ્પેન્ડ કરી છે, ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રદબાતલ કરી છે. 6 વર્ષ માટે એમની સામે પગલાં ભરવામાં આવે છે અને 6 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે. એ કોર્પોરેટર પદે ચાલુ રહેશે, ભારતીય જનતા પાર્ટીના સભ્ય પદેથી એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એમને પ્રાથમિક સભ્ય પદેથી અમે રદબાતલ કરી છે, કોર્પોરેટર પદેથી અમે રદબાતલ નથી કરતા.
એ અમારો અધિકાર નથી. પ્રદેશના હાઈકમાન્ડની સૂચના પ્રમાણે માત્ર 6 વર્ષ માટે પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને રદબાતલ કરી છે. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ સંદેશો આપવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આવા કોઈ પણ પ્રકારના ગેરરીતિના કાર્ય કરે અમૃત વિશ્વકર્મા સ્વિમિંગ પુલ ના પાણીમાં ગરકાવ થઈ જતા આડોશી પાડોશીઓ એકઠા થયા હતા અને માસૂમ બાળકને બહાર કાઢી બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં માસૂમ બાળકનું સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા નેપાળી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી માસૂમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. આપ લોકો નમસ્કાર હે, મેરા નામ લોકેશ હે. ઘટના એસે હુએ સર, दिन के दोपहर को 4:15 बजे के टाइम है, 4 बजे के टाइम मेरे बच्चे यहाँ पे खेल रहे थे. रोज़ खेलते हैं सर, लगभग 4 महीने हो गए मैं गांव से आया हुआ, अब रोज़ खेलते हैं सर. अब बच्चे के साथ अकेला हो तो भी कभी नहीं आता यहाँ पे, अब बच्चे के साथ खेलते हैं, उनके साथ आ गया होगा यहाँ पे. हमें दोपहर को 2:30 बजे टाँके से आया, पानी के टाँके से आया, खाना साना खाया, एक दो घंटे आराम मिलते हैं, इसलिए मैं 4 बजे के बाद सो गया था. मेरे को पता नहीं है, आँख लग गया. मेरे बच्चे वहाँ पे नीचे फिल्म देख रहे थे साथ में ही रूम के अंदर, तो वो बच्चे नीचे कब आया सर, लगभग 10-15 मिनट के बाद है, तो बच्चे ऊपर आया खेलने लग गए यहाँ पे. तो ऊपर बिल्डिंग से आई एक भाभी काम करके, तो उनको पता चला कि बच्चे को यहाँ से भगा के ले गई. 4-5 बच्चे हैं, तो मेरा बच्चा छुप गया सर यहाँ पे कहीं, तो उनको पता नहीं चला कि वो छुप गया है कहाँ पे, यहाँ पे छुप गया है. तो 4 बच्चे को ले के गई है वहाँ पे रूम के पास, तो वो बच्चा छुप गया है. बाद में अकेला आया यहाँ पे, अकेला आया पानी के पास, खेल रहे थे, खेलता रह गया. 3 चक्कर लगाया है सर यहाँ पे, फिर पानी में गया इधर आया, फिर पानी में गया इधर आया, फिर किसी बोलाया होगा ऊपर आने लिए भी बोलाया है यार. उसका किस्मत इतना था तो उसको जाने का दिन ही था कि यार कुछ था सर, कोई भी नहीं थे सर यहाँ पे पानी के टांग यहाँ पे. लेकिन एक सफाई वाला था, रोज़ ही होता था सर, उसी दिन कोई नहीं यहाँ पे सर. फिर बाद में वो बच्चा ऐसे ही नीचे खेल रहा था, ऊपर से नीचे गिर गया सर. फिर बाद में ऊपर 5 माले से देखा, पानी के नीचे से ऊपर आया, क्योंकि उसका सांस चला गया होगा, ऊपर आया. फिर ऊपर 5 माले से एक साहब ने देखा, उन्होंने बोला कि यार बच्चा नीचे गिर गया है, किसी का बच्चा गिरा हुआ है. फिर कोई कस्टमर आया बेचारा, वो तो बचाने की कोशिश में कपड़े के साथ मोबाइल के साथ यहाँ पे हम फाल के उसको ऊपर लाया है, तो गुजरा हुआ है सर, कुछ नहीं. फिर बाद में રાજકોટ લાલપરી રાંદરડા તળાવ નજીક સ્લમ વિસ્તાર બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે નિવેદન આપ્યું હતું કે સ્લમ હોવું અને ભાડાના હેતુથી આપવામાં આવ્યું તે બંને વસ્તુ અલગ છે. આ સમગ્ર મામલે તપાસ કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. ખોટી રીતે સરકારી જમીનો પર દબાણ કરવામાં આવ્યું હશે તો દૂર કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 300 થી 350 જેટલા ઝુંપડપટ્ટી અને મકાનો ચણી દેવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં સ્લમ સર્વે મુજબ 135 સ્લમ વિસ્તારો આવેલા છે. સ્લમ રીડેવલપમેન્ટ હેઠળ સાચા મકાનો છે તેમને આવાસ આપવામાં આવે છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી પૂરી પાડી હતી. આ મુદ્દો બધાના માધ્યમથી ધ્યાન ઉપર મૂકવામાં આવેલો છે. આપણા રાજકોટ મહાનગરપાલિકા હસ્તક અલગ અલગ સ્લમનો ભૂતકાળમાં સર્વે થયેલો છે અને એ પ્રમાણે આપણે 135 જેટલા સ્લમ આપણે આઇડેન્ટિફાઈ કરેલા છે. એ સ્લમનું આપણે જે સ્લમ રીડેવલપમેન્ટ માટેની જે પોલિસી હોય છે એનો તબક્કાવાર આપણે રીડેવલપમેન્ટ હેઠળ આવરી લઈ અને ભૂતકાળમાં પણ લગભગ 2000 જેટલા આપણે મકાનોની ફાળવણી કરેલી છે અને અત્યારે પણ એ સર્વેના આધારે જ આપણે અલગ અલગ જે વિસ્તારો સ્લમ એરિયા આવેલા છે ત્યાં જે એલિજિબલ બેનિફિશિયરી હોય એ બેનિફિશિયરીને આપણે મકાન ફાળવણીની પ્રક્રિયા કરવાની થાય છે અને એ મુજબ જ સાગરનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી. હાલમાં આપના તરફથી જે મુદ્દો ધ્યાન ઉપર મૂકવામાં આવેલો છે એ પણ જે સ્લમ પોલિસી પ્રમાણેના સર્વે પૈકીનું એક સ્લમ એરિયા આપણો આવેલો છે જે
લાલપરી રાંદરડા જે તરાવ આપણું આવેલું છે એ તરાવની આસપાસનો આ વિસ્તાર આવેલો છે. એટલે ત્યાં જે આ મુદ્દો આવેલો છે કે અલગ અલગ કોઈક વ્યક્તિઓ દ્વારા ભાડેથી આ સરકારી જે જગ્યા છે એ જગ્યાને કોમર્શિયલ હેતુ માટે અથવા રેસિડેન્શિયલ હેતુ માટે આપવામાં આવેલું છે, તો આ એક ચોક્કસપણે એક ગંભીર બાબત છે. એટલે એની ડિટેલ ઇમિડિયેટલી ચકાસણી કરવા માટેની સૂચના આપેલી છે. અને જો આ પ્રકારેનું એકચ્યુઅલમાં જો ભાડેથી એ જગ્યાઓ આપવામાં આવેલી હોય કોઈ પર્ટિક્યુલર વ્યક્તિઓ દ્વારા, એક સ્લમ હોવું અને સ્લમનો ભાડાના હેતુથી આપવું એ બંને મુદ્દાઓ અલગ છે. કોઈ વ્યક્તિઓ બેનિફિશિયરીઝ ત્યાં વર્ષોથી સ્લમ બનાવી પોતે પોતાની રીતે રહેતા હોય તો એ ચોક્કસપણે બેનિફિશિયરી હોઈ શકે છે અને એ બેનિફિશિયરીનો એને લાભ આપણે જે ગાઈડન્સ પ્રમાણે આપવાનો થતો હોય. પણ જો ભાડેથી એ આપવામાં થતું હોય, કોમર્શિયલી આવી રીતના કોઈ યુઝ કરતો હોય, તો એ ચોક્કસપણે ગંભીર બાબત ગણી શકાય અને એ પ્રમાણે આમાં ચોક્કસ જે પણ કાર્યવાહી કાયદાકીય રીતે લેવાની થતી હોય એ સુનિશ્ચિત કરવાની રહે છે. આ મુદ્દો હાલમાં ધ્યાન ઉપર આવ્યો છે. ઇમિડિયેટલી જે તે સંબંધિત ડિપાર્ટમેન્ટને તાત્કાલિક અસરથી સ્થાનિકે ચકાસણી કરી અને એનો અપડેટ કરવા માટેનું જણાવવામાં આવેલું છે. અને મેં વાત કરી એમ, જો સાચા બેનિફિશિયરી હશે તો એ પ્રમાણેની ચોક્કસપણે અલગથી કાર્યવાહી કરવાની થાય, પણ જો ખોટી રીતના એનો કોમર્શિયલ હેતુ માટેનો ઉપયોગ વગેરે થતો હોય તો એમાં ચોક્કસ કાયદાકીય પગલાં લેવાના. મેં વાત કરી એમ, આપણે જે સ્લમનો સર્વે થયેલો છે ને એ સર્વે પ્રમાણે ગેઝેટ નોટિફિકેશન પણ એનું થયેલું છે. એ પ્રમાણે આપણા લગભગ 135 જેટલા સ્લમ એરિયા આવેલા છે. અમુક નાના સ્લમ એરિયા છે, અમુક મોટા સ્લમ એરિયા છે. એટલે ચોક્કસ જો આ એરિયાની વાત કરીએ તો જે પ્રાથમિક જે સર્વે પ્રમાણેનું લગભગ કહી શકાય કે 300-350ની આસપાસ નાના મોટા મકાનો, નાની મોટી દુકાનો એ પ્રમાણેનું ત્યાં આવેલું હશે. ચોક્કસ આંકડો, ચોક્કસ 1-to-1 એનો હાઉસ ટુ હાઉસ રીસર્વે થાય ત્યારે ચોક્કસપણે આપણે જાણી શકીએ. પણ જે ભૂતકાળના સર્વેના આધારે આપણે કહીએ તો લગભગ 300-350ની આસપાસનું ત્યાં ઝૂંપડા મકાનો એ બધું આવેલું હોઈ શકે છે. હવે એમાંથી જે મુદ્દો આપણે ઉપસ્થિત થયો છે કે ભાડેથી આપવામાં આવેલી છે, તો કેટલી ભાડેથી આપવામાં આવેલી છે, કેવી રીતના ભાડેથી આપવામાં આવેલી છે, ભાડેથી આપવામાં આવેલી છે કે ગેરકાયદેસર રીતે વેચાણ વ્યવહારો કેવી રીતના કોઈ કરવામાં આવેલા છે ઇલીગલ, તો એ ચોક્કસપણે તપાસનો વિષય બને છે. અને જો એ પ્રમાણેનું કરેલું હોય તો એ ચોક્કસ ગંભીર વિષય પણ બને છે. એટલે એમાં જે પણ આપણને અપડેટ ઇમિડિયેટલી મળે એના આધારે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની તક એ આપણે કરીએ. મેં વાત કરી એમ, લગભગ 135 જેટલા સ્લમ આપણી પાસે છે. એટલે આ સ્લમ બિલકુલ નવા જ બનેલા હોય એવું પણ નથી. આ જે સર્વે પણ થયેલો છે એ લગભગ 7-8 વર્ષ પહેલાંનો સર્વે થયેલો છે અને અમુક વિસ્તારો છે જૂના વિસ્તારો પણ એમાં હોય છે અને એમાં પણ નવા મકાનો બનતા હોય છે અથવા તો જે મકાનો જૂના હોય તો જૂના માલિકો ત્યાંથી નીકળી જતા હોય છે, નવા માલિકો આવતા હોય છે. આ પ્રક્રિયા ત્યાં ચોક્કસપણે ચાલતી હોય છે. એટલે મેં વાત કરી એમ, 135 જેટલા સ્લમ એરિયા આવેલા છે ને એનું સ્લમ રી ડેવલપમેન્ટ હેઠળ આપણે તબક્કાવાર જેને સાચા બેનિફિશિયરીઓ હોય એને મકાન આપવાની પ્રક્રિયાઓ પણ આપણે ભૂતકાળમાં પણ કરેલી છે અને ભવિષ્યમાં પણ આપણી પાસેના ઉપલબ્ધ મકાનોના આધારે એ કાર્યવાહી આપણે કરવાના છે. રાજકોટમાં લાલપરી રાંદરડા તળાવ નજીક સ્લમ વિસ્તાર બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે ભાજપ કોર્પોરેટરના પતિ કવા ગોલતર દ્વારા સરકારી જમીનમાં દબાણ કર્યા છે. રાંદરડા તળાવ પાસેના સ્લમ વિસ્તારમાં દબાણ કરવામાં આવ્યું છે, જ્યાં કૌભાંડ આચરનાર વ્યક્તિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ સહિતની ફરિયાદ કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આવ્યા છે. ખરેખર ભાજપના બંને કોર્પોરેટરોને ડિસ્ક્વોલિફાઈડ કરે અને સસ્પેન્ડ કરો અને એની ધરપકડ થવી જોઈએ. ખરેખર આવાસનું પણ કૌભાંડ કર્યું છે ને લેન્ડ ગ્રેબિંગનું, જમીનનું પણ કૌભાંડ કર્યું છે. એટલે આ બારામાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ. ખરેખર અમે આ બારામાં કલેક્ટરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, પોલીસ કમિશનરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. એની સામે લેન્ડ ગ્રેબિંગ ગુનો દાખલ કરી અને જેલમાં મોકલો એવી અમારી માગણી છે. ખરેખર આ ભાજપના શાસનમાં એટલો ભ્રષ્ટાચાર વધ્યો છે. પાટીલ સાહેબ એવી મોટી મોટી વાતો કરે છે કે અમે ભ્રષ્ટાચાર દૂર કરીશું, પણ ભાજપના જ કોર્પોરેટરો અત્યારના જમીનો લેના સોદા કરે છે, આવાસના સોદા કરે છે અને ગરીબ માણસોના ભાડાની આવકો પણ કરે છે. એનો મોટો ભ્રષ્ટાચાર પણ છે. આ બંને કોર્પોરેટરોએ એટલા કૌભાંડ કર્યા છે, અમે તો જાહેરમાં લોકો સમક્ષ પણ લઈ જવાના છીએ. પાણીની ડાયરેક્ટ લાઈન જે 350ની લાઈન જે આવે છે એમાંથી ડાયરેક્ટ કનેક્શન કરી એમાંથી લાઈન લીધી છે. એની સામે ખરેખર એની સામે મોટો દંડ કરવો જોઈએ અને એને ખરેખર જેલમાં પણ મોકલવા જોઈએ એવી અમારી માંગણી છે.
હોળી ને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભગવાન દ્વારકાધીશના હોળી દિવસે દર્શન કરવાનું અનેરું મહત્વ છે. દ્વારકાધીશના દર્શને પગપાળા જતા લોકો રાજકોટ કટારિયા ચોકડી ખાતે પહોંચ્યા હતા. ભજન કીર્તનની રમઝટ બોલાતા 1000 કરતા વધુ સંઘ 7 દિવસ બાદ દ્વારકા પહોંચશે. દ્વારકાધીશને ધજા ચડાવવાનું અનેરું મહત્વ છે, ત્યારે દ્વારકામાં પણ ભગવાન દ્વારકાધીશનું ખૂબ મોટું મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પદયાત્રા કરી દ્વારકા પહોંચશે. હોળીનો તહેવાર નજીક આવતાની સાથે જ પદયાત્રીઓનો સંઘ જે છે તે રસ્તામાં મળી ગયો છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી પગપાળા હાલીને દ્વારકા જઈ રહ્યા છે. હોળીના તહેવારનું દ્વારકાધીશનું સૌથી મોટું મહત્વ હોય છે. આપણી સાથે કેટલાક યાત્રિક છો, શું કહેશો, ક્યાં જઈ રહ્યા છો, કેટલો સમયથી ચાલી યાત્રા? આજ સવારથી ચાલ્યા છે, 7મે દિવસે પહોંચ્યો. શું કરવા જાવ છો ત્યાં? દર્શન કરવા, ધજા ચડાવવા. ધજા ચડાવવા, શું મહત્વ છે ધજાનું? ધજાનું આ મહત્વ એ છે કે અમારા ઠાકર છે એટલે ધજા ચડાવવી પડે અમારે. એટલે કયા દિવસે ધજા ચડાવવાની છે? યુવાનો પણ છે, શું કહેશો, કેટલા કિલોમીટર ચાલવાનું પગપાળાનું, રસ્તામાં કેવી વ્યવસ્થાઓ છે? વ્યવસ્થામાં બધી સારી હોય છે અને બધા અમે આગળ બધી બધા બહુ બધા કેમ્પો જોવા મળે છે. રોજનું અલગ અલગ બધા 40 કિલોમીટર હોય, 30 કિલોમીટર અલગ અલગ હોય છે. શું કહેશો, જે પગપાળા યાત્રા નીકળી રહી છે, દર વર્ષે જાઓ છો, કેટલા વર્ષથી જાઓ છો? અમે 3 વર્ષથી જઈએ છીએ. બાવડાનો સંઘ છે અમારે, 22 તારીખે પહોંચવાનું. અમારે 52 ગજની ધજા છે. અમારે 52 ગજની ધજા ચડાવવા બાવડાથી પગપાળા હાલીને જાઉં છું. બાવડાથી મોટી સંખ્યામાં જે નાના બાળકો થી લઈને વયોવૃદ્ધ ના લોકો છે તે પણ અત્યારે સંઘ ની અંદર નીકળી રહ્યા છે અને તમામ જે યાત્રિકો છે હોળીના દિવસે હોળીનું પર્વ છે તે દ્વારકાધીશના મંદિરે ઉજવશે તેવું કહી રહ્યા છે. 52 ગજની ધજા ચડાવ્યા બાદ જે તેની યાત્રા છે તે પૂર્ણ ગણાશે. માગો 20 અને આપે 30 તેવી જ દ્વારકાધીશની શ્રદ્ધા સાથે જે મહિલાઓ છે તે સંઘમાં નીકળી ચૂકી છે. પગપાળા જે મહિલાઓ છે તે હોળીના દર્શન કરવા દ્વારકા જઈ રહી છે. હોળીનો ઉત્સવ દ્વારકાની અંદર સૌથી મહત્વનો માનવામાં આવે છે. શું કહેશો માજી, ક્યાંથી નીકળ્યા છો ને ક્યાં જાવ છો? રાજકોટ થી નીકળે દ્વારકા જાય છે. એકાદો સંઘ નું કીર્તન તમે તૈયાર કર્યું હોય છે? દ્વારકા નો નાથ મારો રાજા રણ છોડશે, તેને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી રે. શું કહેશો તમે, બીજું કીર્તન કયું ગાશો? અમે તો એક જ ગાય, ગંગા કાંઠે ગોર મટુ નંદ લાલા રે, ચૂલા મેલા ચાર કેશવ લાલા રે, પેલે ચૂલે લાપસી નંદ લાલા રે, બીજે ચૂલે ઘી કેશવ લાલા રે, ત્રીજે ચૂલે દૂધ પકરે નંદ લાલા રે, ચોથે ચૂલે શાક કેશવ લાલા રે. ઈ ચોકસી અત્યારે જે મહિલાઓ છે ભજન કીર્તન ની સાથે યાત્રાની શરૂઆત કરી છે. વહેલી સવારે રાજકોટથી નીકળ્યા છે અને 7 દિવસે જે દ્વારકાધીશ ના મંદિરે પહોંચશે અને હોળી ઉત્સવ છે તે વ્યવસ્થિત રીતે ઉજવશે. અને હોળીનું જે મહત્વ છે તે દ્વારકા પહોંચીને સૌથી જે મોટું મહત્વ છે રંગોત્સવ તે દ્વારકાધીશ મંદિર નિજ મંદિરની અંદર ઉજવવાની મહિલાઓએ વાત કરી છે. કેમેરામેન દર્શન વાડોલિયા સાથે ચેતન ખત્રા, રાપટક ચેનલ, રાજકોટ. રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આવાસ અને ઓડી કૌભાંડમાં ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિના નામ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો, જેને લઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિવેદન આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ લોકોની પાર્ટી છે, કોઈ સામાન્ય નાગરિકને નુકસાન નહીં થવા દઈએ. આ સમગ્ર કૌભાંડમાં કોઈ અધિકારીના નામ ખુલશે તો તેમને પણ કડક પગલાં લેવામાં આવશે. સરકારી જગ્યામાં બનેલા ઓડી મુદ્દે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો કોર્પોરેટર કે તેના પતિ દોષી હશે તો તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. ગેરકાયદેસર રીતે નળ કનેક્શન લેવા મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકામાં 45 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું અમારું શાસન છે. માનનીય નરેન્દ્રભાઈથી લઈ અને રાજકોટમાં અમારા અધ્યક્ષ માનનીય મુકેશભાઈ દોશી સુધીના તમામ પાર્ટીના શિષ્ટ નેતૃત્વ અને અમારી એક વિચારધારા હોય છે કે કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કે અધિકારીઓ કોઈ પણ વસ્તુ ગેરરીતિમાં જ્યારે પકડાય ત્યારે એની તપાસ થતી હોય છે. અત્યારે અમારા અધ્યક્ષશ્રીએ જે નિર્ણય લીધો, ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો, એવી જ રીતે
અધિકારીમાં પણ આ જે વસ્તુ થઈ છે, ચાર વખત સર્વે થયો, સર્વેમાં શું શું વિષયો આવ્યા, ક્યાં ક્યાં અધિકારીઓ હતા, સાર્વજનિક સ્વરૂપમાં માન્ય મેયરશ્રીને અમે સૌ પદાધિકારીઓ આજે આપ સૌને અમે ખાતરી પણ આપી છીએ અને સ્ટેટમેન્ટ પણ હું આપું છું કે આની સંપૂર્ણપણેની તપાસ જે કોઈ પણ અધિકારીઓની ગેરરીતિ સાબિત થશે તપાસ થશે અને એમાં એ તપાસની અંદર જો એ ગેરરીતિ સાબિત થશે તો એના ઉપર શિક્ષાત્મક પગલાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હું કહું છું કે 100% એના ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી એ માણસો અને જરૂર સ્વજનોથી ચાલતી પાર્ટી છે, લોકોથી ચાલતી પાર્ટી. અહીંયા પાર્ટીની અંદર અમે ક્યારેય એવું નથી વિચારતા કે નાના માણસોને ન્યાય ન મળે. નાના માણસોને અને દરેક જન લોકોને ન્યાય મળે એની પાર્ટી છે અમારી. એટલે અધિકારીની જો કોઈ પણ સંડોવણી થશે તો એને પણ છોડવામાં નહીં આવે. એ તો છેલ્લું પગથિયું છે, પણ એની પહેલાં જે સર્વે થયા છે, આ જે કંઈ પણ પ્રકરણ બહાર આવ્યું એ સર્વેના આધારે આવ્યું છે, ડ્રોના આધારે નથી આવ્યું. ડ્રોમાં નામ નીકળ્યા છે પણ સર્વે થયો એના પોતાના ડોક્યુમેન્ટ્સ એણે રિલીઝ કર્યા હતા. રિલીઝ કરતી વખતે એણે જે તે વ્યક્તિ જે લાભાર્થી છે એને અધિકારીને જ આપ્યા છે, ત્યાં કોઈ પદાધિકારી નહોતા. અધિકારી જે આવાસના હતા એની સંડોવણી જો ખુલશે તો એની ઉપર પણ અમે શિક્ષાત્મક પગલાં લેશું. જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ આવતા નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મુદ્દે આજે NSUIના નેજા હેઠળ યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ કરી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં એકવાર નાપાસ થયા પછી રીએસેસમેન્ટના ફી ભરીને પેપર ચેક કર્યા છતાં રિઝલ્ટમાં કોઈ પણ બદલાવ આવ્યો નથી. આમ છતાં કોઈ પણ સબ્જેક્ટમાં 1-2 માર્ક માટે પણ વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે, જેમાં ગ્રેસિંગના કોઈ પણ નિયમો રાખવામાં કેમ નથી આવ્યા તેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. મારું નામ મોરસિયા ધુવી છે. હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં નર્સિંગ કરું છું. અમને હર વખતે 1-2 કે 3 માર્ક માટે પર્સનલ સબ્જેક્ટમાં રાખી દેવામાં આવે છે. એક સબ્જેક્ટમાં અમે 3-3, 4-4 વખત એક્ઝામ દઈએ છીએ તો પણ એ કઈ ચેન્જીસ લાવતા નથી. પહેલું રિઝલ્ટ હોય એવું ત્રીજું રિઝલ્ટ આવે છે. 3 વર્ષથી અમે એક્ઝામ દઈએ છીએ તો પહેલું રિઝલ્ટ છે એના જ માર્ક્સ ત્રીજા રિઝલ્ટમાં છે. એ કોઈ પણ ચેન્જીસ કરતા નથી. અમે કેટલી વખત અહીંયા રજૂઆત કરી છે કે અમને અમારે આવી રીતે છે, આમ છે આમ છે, પણ એ કોઈ ચેન્જીસ કરતા નથી. અને હર વખતે અમને 3500 રૂપિયા કે 500 રૂપિયા રીએસેસમેન્ટમાં દેવાના પોસાતા નથી. અમે બધા કંઈક સારી ફેમિલીમાંથી નથી આવતા, અમે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ છીએ અને 3500 રૂપિયા હર વખતે એક્ઝામમાં દેવાના. બીજી ત્રીજી વખત અમે એક્ઝામ દઈએ છીએ તો પણ કંઈ ફેર પડતો નહીં, ચેન્જીસ આવતો નથી. તો બી એ લોકો એવું કહે છે કે હા થઈ જશે. અમે અહીંયા આવીએ ને તો અમને એક જ વસ્તુ કહેવામાં આવે છે કે હા તમારું થઈ જશે, તમે લેખિતમાં આપી દો. અમે લેખિતમાં બી આપી દઈએ છીએ તો બી અમારા કંઈક અન્યાય કરવામાં આવે છે. બધા જ વિદ્યાર્થીઓને 1-1 માર્ક, 2-2 માર્ક, 3-3 માર્ક માટે ફેલ કરવામાં આવે છે અને બધા વિષયોમાં ફેલ કરવામાં આવે છે. એક વિદ્યાર્થીને, બે વિદ્યાર્થીઓને, આખા આખા ક્લાસને, આખા આખા નર્સિંગના સ્ટુડન્ટોને ફેલ કરવામાં આવે છે. ગયા વર્ષે પણ NSUI અને વિદ્યાર્થીઓ સાથે મળી ધારદાર રજૂઆત કરી હતી અને એનો કોઈ વિકલ્પ નીકળ્યો ના હતો. આજે ફરીવાર NSUI અને બધા વિદ્યાર્થીઓ સાથે મળી યુનિવર્સિટી રજિસ્ટ્રારશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા. તો રજિસ્ટ્રારશ્રી દ્વારા ગયા વખતે પણ એવો લોલીપોપ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યો હતો કે અમે ફ્રીમાં રીએસેસમેન્ટ કરી દે, પણ એનો કોઈ વિકલ્પ નીકળતો નથી. એટલે આ વખતે ફરીથી એવી જ વાત કરવામાં આવી છે, પણ એક બીજું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરીએ અને તટસ્થ પાછા પેપર ચેક કરીએ. પણ અમારી એક જ રજૂઆત છે કે બધા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપી કાં તો પાસ કરવામાં આવે, કાં તો 1-1, 2-2 માર્ક માટે દઈને ફેલ કરવામાં ના આવે. જામનગર સાંસદ પૂનમબેન માડમના ટ્રસ્ટ દ્વારા જોડિયા ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ભોજનની સુવિધા ઊભી કરવામાં આવી છે, જે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. જામનગરના સાંસદ પૂનમબેન માડમના પિતાના નામે ચાલતા સ્વ હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટના માધ્યમથી અહીં દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન આવતા વિદ્યાર્થીઓ અને તેની સાથેના પરિવારજનો માટે શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. જોડિયા ખાતે સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો પહોંચ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મારા સ્વર્ગસ્થ પિતા નામે ચાલતી સંસ્થા કે શ્રી હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને દર વર્ષે જોડિયા ખાતે જે 10મા અને 12માની પરીક્ષા હોય છે ત્યારે જે વિદ્યાર્થીઓનું જમણવારનું આયોજન થાય છે એ આયોજન આ વર્ષે પણ દર વર્ષની જેમ એટલે 2010થી આયોજન અવિરત આમનામ ચાલુ છે અને આ વર્ષે પણ એ જ રીતે કરવામાં આવ્યું છે. આ આખું કારણ જોડિયામાં આયોજન કરવાનું એટલું જ છે કે 2010 પહેલાંથી
એક બધા આગેવાનોની રજૂઆત એવી હતી કે એક મોટો તાલુકો હોય અને બહુ દૂર દૂરથી વિદ્યાર્થીઓ એક જ સેન્ટર જોડિયા ખાતે દસમા અને બારમાના સ્ટુડન્ટ્સ અહીં આવીને એક્ઝામ માટે આવતા હોય ત્યારે સવારે વહેલા એના ઘરેથી નીકળે અને સાંજે 6 વાગે 7 વાગે એવી રીતે એના ઘરે પહોંચતા હોય છે. અહીંયા જમવાની એવી કોઈ મોટી હોટલો કે એવી વ્યવસ્થા જ્યાં બધા વિદ્યાર્થીઓ જઈ શકે એ પ્રકારે ના હોવાથી ઘણી વખત આખો દિવસ ભૂખ્યા રહે અને વિદ્યાર્થીઓ પોતાના ગામ પાછા જતા હોય છે. એટલે જ્યારે આ બધા આગેવાનોની એક મારા ધ્યાન પર આ વિષય મૂક્યો અને બધા વડીલોએ મને પરિવારની દીકરી તરીકે એવું કીધું કે આ સેવાકીય કાર્ય આપણે આપણા આ પરિવાર માટે આપણા આ વિદ્યાર્થીઓ માટે અહીંયા જમણવા રૂપી શરૂ કરવું જોઈએ. ત્યારથી અવિરત 2010થી લઈને અત્યાર સુધી આ કાર્ય ખૂબ જ સરસ રીતે અહીંયા ચાલુ છે. મારા પિતાના નામે જે સંસ્થા હેમંતભાઈ રામભાઈ માંડવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આખું આયોજન કરવામાં આવે છે પણ આ આયોજનને સફળ અહીં સ્થાનિક સર્વે આગેવાનો કરે છે, સ્થાનિક સર્વે નાગરિકો કરે છે. ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથલપાથલ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના કદાવર નેતા અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કોંગ્રેસ પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તો આજે તેઓએ સીઆર પાટીલના હસ્તે ખેસ ધારણ કર્યો છે તો ઓફિશિયલી ભાજપમાં જોડાઈ ગયા છે. નોંધનીય બાબત છે કે લાડાણી ભાજપમાં જોડાય એ પહેલા જ તેમણે એક એવી જાહેરાત કરી દીધી છે કે તેઓ પેટા ચૂંટણી લડશે. અરવિંદ લાડાણી જૂનાગઢથી માણાવદર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. મે 5 તારીખે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું, ત્યારબાદ આજે હું ભારતીય જનતા પાર્ટીમાં કાયદેસરનો પ્રવેશ કરી અને ભાજપના એક સૈનિક તરીકે જોડાઉં છું. સમાજના નામે નથી જીતો હું, મારા વિસ્તારના નામે. સમાજથી કોઈ ચૂંટણી જીતાતી નથી, એક સમાજ ક્યાંય ચૂંટણી જીતી ન શકીએ. સમગ્ર સમાજ કયો તો વ્યાજબી છે અને આવું સમાજથી જીતો એ વાત તદ્દન ખોટી છે અને ક્યારેય હું પણ બોલેલ પણ નથી. એ જે 17માં નીતિન ફળદુને ટિકિટ આપવામાં આવી હતી, પૂર્વ કેબિનેટ મંત્રી છે, તેમની સાથે ઉમેદવારી કરી આજે બંને કેબિનેટ મંત્રી, પૂર્વ કેબિનેટ મંત્રી અને નીતિન ફળદુ સંગઠનથી નારાજ છે, કેવી અસર પડશે? જો આ તો લોકશાહી છે, લોકોને ઈચ્છા લાગે ત્યાં મત દેતા હોય. હું માનું છું ત્યાં સુધી આવી કોઈ નારાજગી ક્યાંય રહેશે નહીં, કારણ કે બધાએ પાર્ટીમાં સાથે અને સંગઠનમાં રહીને કામ કરવાનું થાય. મદદગાર જ હોય ને એ પણ ભાજપમાં છે, હું ભાજપમાં જાઉં છું, બંને ભેગા મળીને ચૂંટણી લડવાની હોય. તમારા સમયના તમારા કાર્યકર્તાઓ કેટલા તમારા ઘેરા અત્યારે? મારા ભેગા 1500 થી 2000 ની વચ્ચેના કાર્યકરો મારી સાથે ભાજપમાં જોડાશે. આગામી 17 માર્ચ રવિવારે હાપા જામનગર ખાતે 66મો સમસ્ત કોળી સમાજનો જીવનસાથી વેવિશાળ પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત કોળી સમાજના દીકરા દીકરીઓને યોગ્ય મનપસંદ જીવનસાથી પાત્ર મળે તે હેતુથી આ સંસ્થા દ્વારા અલગ અલગ શહેરોમાં વેવિશાળ પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનું સ્થળ પંચદેવી શ્રી ચામુંડા માતાજીનું મંદિર યોગેશ્વરધામ સોસાયટી હાપા જામનગર મુકામે યોજાશે. આ અંગે વધુ વિગતો કોળી શક્તિ યુવક મંડળના આગેવાનોએ અપટેક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી. મારું નામ કલ્પેશભાઈ બાવરિયા, જયવેલના જય માંધાતા ટ્રસ્ટ મહામંત્રી. કોળી શક્તિ યોગ મંડળ અમરેલી અને જયવેલના જય માંધાતા ટ્રસ્ટ દ્વારા આયોજિત 17 માર્ચ રવિવારના રોજ હાપા મુકામે પંચદેવી ચામુંડા માતાના મંદિરે સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી સમસ્ત કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરેલ દીકરા દીકરીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાશે. અને આ મેળામાં સમગ્ર રાજ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર જિલ્લાના બધા લોકો, ઉચ્ચ અભ્યાસ કરેલ લોકો જોડાઈ શકશે અને ડૉક્ટરો, વકીલો, સરકારી કર્મચારીઓ બધા લોકોને ભાવભર્યું આમંત્રણ અને આ મીડિયાના માધ્યમથી વધુને વધુ લોકો આ પસંદગી મેળામાં જોડાય એવી નમ્ર અપીલ. લોકસભાની ચૂંટણીનો સંઘનાદ થઈ ચૂક્યો છે ત્યારે ભાજપના રાજકોટ સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પડદરી તાલુકાના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. પડદરી તાલુકામાં સરપદળ અને મોવૈયા ગામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે બેઠક તથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય
ગિરિરાજસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કેતન રાઠોડ, પડદરી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વિક્રમ રાઠોડ, પડદરી ટંકારા વિધાનસભા સીટના કોંગ્રેસના પ્રભારી ભગીરથસિંહ જાડેજા, ગઢડા ગ્રામ પંચાયત સરપંચ રાણા સાટકા તથા તેમના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો અંદાજે 110 કરતા વધુ કોંગ્રેસી કાર્યકરોએ કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના પૂર્વ તાલુકા પ્રમુખ અને વિધાનસભા સીટના પ્રભારી મહેપાલસિંહ જાડેજા હળમતિયાએ પણ આગેવાનો અને કાર્યકરો સાથે કેસરીઓ ધારણ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી અખિલ ભારત, અમારા નડ્ડાજી અધ્યક્ષ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે તક આપી રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ તબક્કાના લોકોને મળવાના કાર્યક્રમોનું આયોજન કર્યું. એના ભાગરૂપે આજે અમે ગ્રામ્ય વિસ્તારની અંદર પડદરી તાલુકામાં મોહનભાઈ કુંડારિયા, દુર્લભજીભાઈ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ દુલરિયાજી, અહીંયા અમારા બાવનજીભાઈ, જિલ્લાના તાલુકાના સૌ આગેવાનોની સાથે આ વિસ્તારની અંદર અમે આજે પ્રવાસ કરી રહ્યા છીએ. તાલુકાના સૌ સમાજ વતી અમારું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવે છે. લોકોની સાથે પરિચયાત્મક વાતો અમે કરીએ છીએ. આજના કાર્યક્રમની વિશેષતા એટલી રહી કે આજે પડદરી તાલુકાના કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સહિત અન્ય સમાજના ગણમાન્ય લોકો બહુ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણ. સ્થાનિક આગેવાનોનું એવું માનવું છે કે આ તાલુકાની અંદર આ મુખ્ય પ્રતિપક્ષના આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જવાને કારણે અમારા સ્થાનિક કાર્યકર્તાઓનો ઉત્સાહ બમણો થઈ ગયો છે અને અત્યાર સુધીમાં ન મળી હોય તેવી લીડ આગામી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને મળશે એ પ્રકારના ઉત્સાહનો સંચાર કાર્યકર્તામાં થયો છે. મારું પોતાનું નમ્ર માનવું છે કે આ સમાચારોની અસર અહીંયા પડદરી તાલુકા પૂરતી નહીં પણ સમગ્ર લોકસભા ક્ષેત્રની અંદર પડશે એવો મારો નમ્ર ભાવ છે. સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં વાલીઓ સ્પષ્ટ રીતે જોઈ શકે તે માટે ફાયર એનઓસી પ્રદર્શિત કરવાની માંગ સાથે પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરત આમ આદમી પાર્ટીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્યના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ અને ગાઈડલાઈન હોવા છતાં શહેરની ખાનગી અને સરકારી શાળાઓમાં આદેશોનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી. સરકારી અધિકારીઓ હોય કે પછી ખાનગી શાળાના સંચાલકો કોર્ટના આદેશોનું દરાર ઉલ્લંઘન કરી રહ્યા છે. શહેરની 207 પૈકીની 187 સરકારી શાળાઓની ફાયર એનઓસી જ નથી, જેથી તાત્કાલિક ધોરણે આવી શાળાઓમાં ફાયર એનઓસી પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. ગુજરાત માનનીય ગુજરાત હાઈકોર્ટનો માં PIL થયેલી ફાયર સેફટી બાબતે 31 જાન્યુઆરી 2022 સુધીમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને એવું કીધું છે કે ગુજરાતની કોઈ પણ શાળા ફાયર એનઓસી વગર ચાલવી જોઈએ નહીં. આજે એ વાતને 2 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, છતાંય ભાજપના અધ્યક્ષ અહીંયા રહે છે, ગૃહમંત્રી અહીંયા રહે છે, શિક્ષણ મંત્રી અહીંયા રહે છે, કેન્દ્રીય મંત્રી અહીંયા રહે છે. તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના જે સુરત શહેરમાં બની છે, એ સુરત શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત 207 શાળાઓમાંથી 187 શાળાઓ પાસે ફાયર એનઓસી નથી. એક બાજુ શાસકો એમ કહે છે કે અમે ફાયરની સુવિધાઓ આપી દીધી છે. જો તમે આપી દીધી છે તો તમને એનઓસી આપવામાં શું તકલીફ છે? સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પણ છે કે દર 3 મહિને તમારે શાળા સેફટીના અહેવાલો રજૂ કરવાના. એ શાળા સેફટીના અહેવાલો પણ યોગ્ય રીતે રજૂ કરવામાં નથી આવતા. કામ બાકી છે, અડધું કામ બાકી છે એવું કહીને રજૂ કરી દેવામાં આવે છે. તો આ તમામ બાબતે આજે અમે રજૂઆત કરવા માટે વિરોધ, કારણ કે એ લોકો સાંભળતા નથી. એટલે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આખા ગુજરાતની જવાબદારી તમારા ઉપર છે. તમારી જવાબદારી છે કે તમામ બાળકો સુરક્ષિત વાતાવરણમાં ભણે સુનિશ્ચિત કરવું. માટે અમારી માંગણી છે કે તમામ શાળાઓમાં વાલીઓ જોઈ શકે એ રીતે ફાયરની એનઓસી પ્રદર્શિત કરવામાં આવે, જેથી કરીને વાલીઓને કમસે કમ સુનિશ્ચિત તો થાય કે મારું બાળક સુરક્ષિત વાતાવરણમાં ભણે છે. એક બાજુ એમ કહે છે કે અમારી ટ્રિપલ એન્જિનની સરકાર છે. મારું એમ કહેવું છે કે ટ્રિપલ એન્જિનની સરકાર છે તો આગ લાગવાની 3 ગણી સંભાવના રહી. જે મશીનમાં 3 એન્જિન હોય ને એમાં વધારે ફાયર સેફટીની સુવિધા જોઈએ તો તમારી એક્સ્ટ્રા ફાયર સુવિધા આપવી જોઈએ. એને બદલે તમારી પાસે માત્ર 20 મકાનો આખી નગર પ્રાથમિકમાં એવા છે કે જેની પાસે ફાયરની એનઓસી છે.
શા માટે એનઓસી નથી આપતા? જવાબ આપે જી. આજે અમે શિક્ષણ સમિતિના સભ્યો અને વિરોધ પક્ષ નેતા એવા રાકેશભાઈ હિરપરાની આગેવાનીમાં અમે કોર્પોરેટરો અને સુરત શહેરના સંગઠન સાથે માનનીય કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છીએ કે સુરત શહેરની અંદર સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળા હોય કે પછી સુરત નગર પ્રાથમિક સંચાલિત શાળાઓ છે, જે 207 માંથી 127 શાળાઓની અંદર ફાયર સેફટી નથી અથવા ફાયર એનઓસી આપવામાં નથી આવ્યું, તો આ જે બાળકો ત્યાં ભણી રહ્યા છે તો એમની સુવિધા સુરક્ષાનો શું? તો આ ખૂબ મોટો સવાલ છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે, તો હજી પણ કેમ બાળકો માટે આવું વિચારવામાં નથી આવતું? હજી પણ બાળકોને કેમ આવી દુર્ઘટના વારંવાર થતી હોય છે તો પણ કેમ ફાયર સેફટીની સુવિધા કરવામાં નથી આવી? તો એ બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છીએ કે તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોની અંદર ફાયર એનઓસી અને ફાયર સેફટીની સુવિધા કરવામાં આવે. હાલ બજારમાં લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં પ્રતિ કિલો લીંબુના ભાવ 250 ને પાર પહોંચ્યા છે. તાજેતરમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા લીંબુનો ફાલ ખરી જતા લીંબુની આવકમાં ઘટાડો અને ભાવ આસમાને પહોંચ્યા હતા. લીંબુની આવક ઘટતા અને માંગ વધતા હોલસેલ ભાવ 180 પ્રતિ કિલોએ પહોંચ્યા છે. લીંબુ ઉત્પાદન કરતા ખેડૂતો હજુ ભાવ વધવાની આશા વ્યક્ત કરી છે. હાલ રમઝાન માસ પણ ચાલી રહ્યો છે, જેને લઈ લીંબુની માંગમાં પણ વધારો થયો છે. લીંબુના ભાવ મોંઘા થતા ગ્રાહકોને ભારે હાલાકી જોવા મળી રહી છે. લક્ષ્મણભાઈ છે, રમઝાન મહિનાના હિસાબે લીંબુની આવક ઓછી છે અને ભાવ હોલસેલ છે 150 રૂપિયા અને છૂટકના ભાવ છે 180 રૂપિયા કિલો વેચી છીએ અમે, અને માલની ઉપર વધુ છે. મારું નામ ઘનશ્યામભાઈ પરમાર, સુરેન્દ્રનગર. હાલમાં એકાએક લીંબુના ભાવ ખૂબ જ ઉપર ચડી ગયા, લગભગ 150 રૂપિયા હતા એ 250 રૂપિયા થઈ ગયા. ત્યાં માર્કેટર લીંબુ લેતો હતો એટલે મેં લીંબુવાળા ભાઈને પૂછ્યું ભાવ કેટલો છે, એટલે મને 250 કિલો. તો મેં કહ્યું મારે તો અહીંયા 250 ગ્રામ લેવા, મને કે 50 રૂપિયા થાય. મેં કીધું તો મને કંઈ ફાયદો થાય એ 50 રૂપિયા. અથવા મેં લીંબુ જોખાયો એની થાય, 5 લીંબુ આવ્યા 50ની નોટ આપી, 10 રૂપિયાનો 1 લીંબુ પડ્યો. અત્યારે તહેવારના દિવસો ચાલુ છે અને હાલમાં તહેવારના હિસાબે કદાચ આ એ બધું હોય અને આવક ઘટી હોય તોય આ વસ્તુ બની શકે તેવું છે. પણ હવે અત્યારે જે લીંબુના ધંધો કરે છે એ બધાને લીલા લહેર થઈ જાય એવું ચોખ્ખું સ્પષ્ટ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.